नमस्कार, पटना विद्यालय इंडस्ट्री के विद्यालय में आप सबको स्वागत है। जी हाँ, क्या विद्यार्थी साथ आपकी मुलाकात कराया गया जिन्हें सामान्य प्रभाव के तौर 12वीं अंदर 88.11 क्रिया मिल गई जो स्कूल के अंदर प्रथम आवेला है। गौरव साथ बात करिए तो एवं हमेशा शाला साथ जोड़ायेला रहे थे। पोता एम कहवा कि संपूर्ण जो शैक्षणिक जीवन काल है हमने हमेशा ये पूरा करो छे। ત્યારે આપણી સાથે વ્યાસ આયુષ સાથે સાથે છે। આયુષ આપનું સ્વાગત છે। પહેલા થેન્ક યુ સર। પહેલો તો કહીશ કે જ્યારે પરિણામ આવ્યું આપના જ્યારે સાંભળવા મળ્યું છે ત્યારે કેવો અનુભવ રહ્યો છે અને કેવો એક્સાઇટમેન્ટ હતો? એક્સાઇટમેન્ટ તો સર ગમે રિઝલ્ટ આવે હોય જ છે, પણ એટલું બધું પ્રેશર નહોતું કેમ કે મેં મહેનત કરી એટલે મને ખબર તો હતી કે પરિણામ મેં એક્સપેક્ટ કર્યું એટલું તો આવી જ જશે। ઓકે, તો આ જે મહેનતનો શ્રેય છે કોને કોને આપ આપવા માંગો છો? જે પ્રકાર તમે મહેનત કરી મહેનત તો શ્રેય તો પેલા શિક્ષકો ને થાય છે, કેમ કે અમારા કરતા વધારે મહેનત એ કરે છે અમને ભણાવવા માટે। જેમ કે ઇન્દુ મેડમ છે, માધુરી મેડમ છે, તમે પોતે અમિત સર છો, હર્ષિત સર છે, એ બધા બહુ મહેનત કરી, ખૂબ એને ડબલ ટ્રિપલ વાર રિવિઝન કરાવ્યું છે, અમે ખૂબ મહેનત કરી એટલા માટે આવું સારું પરિણામ મળી શકે। ઓકે, કહીશ કે ધોરણ 12 અંદર જે કરે આર્ટ્સ ફેકલ્ટી છે, આર્ટ્સ ની અંદર તમે કઈ પ્રકારે મહેનત કરી છે અત્યારે અને કેવો સંઘર્ષ કર્યો છે? સંઘર્ષ તો સર ગમે તમે બોર્ડ ની એક્ઝામ સંઘર્ષ તો રહ્યા છે, પણ મેં સ્ટાર્ટિંગ થી મહેનત કરી એટલે મને એટલી બધી તકલીફ ન પડી। અત્યારના વિદ્યાર્થીઓ બને કે છેલ્લા 3-4 મહિના બાકી હોય ત્યારે મહેનત ચાલુ કરે એટલે એને ફૂલ માર્ક આવી જાય કે 10મું બોર્ડ 10મું આવે, પણ પહેલેથી તમે જો થોડી થોડી મહેનત કરતા રહો, રોજ 1-1 કલાક નું રીડિંગ હોય તો કઈ ટફ પડે નહીં। આર્ટ્સ છે એમ કહી શકાય કે તે વધારે તો વધારે એના સાહિત્ય વધારે હોય છે, વધારે વાંચવું પડે, વાંચવું વધારે લખવું પડે, આ બધી વસ્તુ કરવી પડે, ત્યારે આર્ટ્સ જે લોકો લઈ રહ્યા છે તેના માટે શું? આર્ટ્સ લઈ રહ્યા છે ને રિવિઝન કરવું પડે વધારે અને વાંચવાનું ખૂબ રહે, કેમ કે એમાં થિયોરિકલ વિશે જાજા અને ગોખવાની જરૂર ન પડે, ખાલી પોઈન્ટ વાઇઝ યાદ રાખે તો એટલું બધું આર્ટ્સ પણ અઘરું નથી। અત્યારે 11.88 પીઆર મેળા છે, ત્યારે કયા કયા શિક્ષકોનું મહત્વનો ફાળો છે? એટલા માટે મહેનત તો જ મારો એ તો પહેલેથી મહેનત કરવી છે, નહીતર તો પછી એન્ડ ટાઈમે તો કોઈ પણ વસ્તુ પોસિબલ ન બને એટલે મેં પહેલેથી સતત મહેનત ચાલુ કરી, વાંચવાનું સતત ચાલુ રહ્યું। અને અત્યારના વિદ્યાર્થીઓ કરતા એક સાયન્સ કોમર્સમાં વધારે જાય છે અને કાં તો એનું માઇન્ડસેટ એવું કે 10મું 12મું એટલું અઘરું, પણ એટલું અઘરું છે નહીં જેવું આપણે હાઈથે બનાવી દઈએ છીએ। પહેલેથી સતત મહેનત કરતા રહ્યો એટલે કોઈ પણ વસ્તુ ઓકે। ઓકે, મારે બોર્ડ પૂછવું છે કે બોર્ડના વિદ્યાર્થી જ્યારે બોર્ડની અંદર આવે છે તો સમયપત્રક કેટલું, ટાઈમ કેટલું, મેનેજમેન્ટ કેટલું? મેઇન વસ્તુ ટાઈમ મેનેજમેન્ટ જ છે સર, કેમ કે સ્કૂલે તમે આવો, ટ્યુશનમાં આવો, ઘરે 1 કલાક, ઘરે ઓછામાં ઓછી 1 કલાકથી 2 કલાક કાઢવી જોઈએ। એવું નથી કે 10મું 12મું તો આપણે 10-10 કલાક 5-5 કલાક રીડિંગ કરીએ, એ પાછું થોડુંક વધારે ભૂલાય તો બરાબર। અને તમે સતત આ સ્કૂલ સાથે અટેચમેન્ટ રાખ્યું છે, પ્રાઇમરી થી અહીંયા તમે ભણતા આવ્યા છો તો આ શાળા સાથે ઘણા બધા લગાવ તમારી સાથે જોડાયેલા છે, તો આ શાળા તમને કેવી લાગે અને બાકીની જે શાળાઓ છે એના વિશે પણ વાત કરીશ કે બાકીની શાળાઓ અહીંના શિક્ષકો બહુ વ્યવસ્થિત રીતે ભણાવે છે, રિવિઝન કરાવે છે શાંતિથી, એવું નથી કે ખીજાઈને, કેમ કે શિક્ષકોની અત્યારે મેથડ એવી હોય છે કે ખીજાઈને બાળક શીખે એના કરતાં એ વ્યવસ્થિત રીતે સમજાય, ક્લાસ શાંત હોય છે, બાળક ભણે તો એને વધારે ફાયદો થાય। અચ્છા, તો હવે ભવિષ્યની અંદર તમારે 88.11 છે તો ભવિષ્યમાં આપ શું કરવા માંગો છો, શું પ્લાનિંગ છે કે ભવિષ્યમાં મારે આ રાહ લેવી છે? મારું તો સર મેં 10th માં નક્કી કરી દીધું મારે ટીચિંગ ફિલ્ડમાં જવું છે, એટલા માટે હું BA લાઈનમાં જઈશ। કે તેઓ શિક્ષક બનવા માંગે છે અને આપણે પણ શુભકામના આપીએ કે બીજા સાહેબ છે સારા શિક્ષક બને અને ફરીવાર આ સ્કૂલની જે જોઈન્ટ કરીને અત્યારે હાલ પણ એ સ્કૂલની અંદર અત્યારે ટ્રેનિંગ લઈ રહ્યા છે અને સ્કૂલની અંદર કામ પણ કરી રહ્યા છે, તો ખૂબ ખૂબ શુભકામના તમને શાળા પણ પાઠ કહેલી દિવસે અને તમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને એટલું કહેવા માંગુ છું કે તમે કોઈ પણ લાઈન લ્યો તો 10મા ટકા ઉપર ન લ્યો, તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ લાઈન લ્યો, એવું નથી કે તમારા ફ્રેન્ડ સાયન્સ કોમર્સમાં જતા હોય તમારે જવું પડે। મારા ક્લાસમાં અમે 2 જ વિદ્યાર્થી એવા હતા જેણે આર્ટ્સ લીધું, બાકી બધા સાયન્સ કોમર્સમાં ગયા, એટલે તમે જેમાં ઇન્ટરેસ્ટ હોય એ લાઈન લેવી, બસ એટલું જ કહું છું।
ખૂબ આભાર આયુષા તો અમારી સાથે અભ્યાસ આવ્યું છે જેમણે સામાન્ય પ્રવાહની અંદર 18.88.11 PR મેળવ્યા છે અને ખૂબ સુંદર પરિણામ છે.